तो વરસાદને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માટે દિવસ બારે છે, અમદાવાદ આણંદ માટે પણ આજનો દિવસ બારે છે. 13 જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 જિલ્લા એવા છે કે જ્યાં આજે ભારે વરસાદ થઈ શકે છે, જેમાં અમદાવાદ અને આણંદ સામેલ છે. ગઈકાલે પણ અમદાવાદમાં જોરદાર વરસાદ આવ્યો હતો, તો આજે પણ અમદાવાદ માટે ભારે છે, કારણ કે ભારે વરસાદ થઈ શકે છે. तो आज क्या वरसाद थई शके छे, मैं अपना माध्यम थी नजर करिए कि आज क्या वरसाद थई शके छे, क्या भारे वरसाद नी आगाही छे. तो तमे जे 2 थी 2.5 इंच थी 4 इंच वरसाद नी संभावना क्या छे, जे येलो कलर जोई रह्या छो त्यां 2.5 इंच थी वधु वरसाद नी संभावना छे. जी हां, अमदावाद मां पण आज भारे वरसाद थई शके छे. गांधीनगर, खेड़ा, आणंद, वडोदरा, भरूच, सूरत, नवसारी, वलसाड, जूनागढ़, गीर सोमनाथ, अमरेली अने भावनगर मां आज भारे वरसाद नी आगाही छे, जेमां 2.5 इंच थी वधु વરસાદ થઈ શકે છે આજે અને 24 કલાકમાં. હવે ક્યાં કેટલો વરસાદ થયો છે તેના પર મેં આપણા માધ્યમથી નજર કરીએ કે આ 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ થયો. રેડ જે જોઈ રહ્યા છો, આ સાથે જે રેડ જોઈ રહ્યા છો તેમાં સૌથી વધુ વરસાદ થયો છે, અત્યંત ભારે વરસાદ થયો છે, જેમાં કચ્છમાં 9.5 ઇંચ વરસાદ થયો છે, જામનગરમાં 10.7 ઇંચ વરસાદ થયો છે, તો વિસાવદર એટલે કે જૂનાગઢમાં 15.9 ઇંચ એટલે કે 16 ઇંચ જેટલો સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં થયો છે. અને આ સાથે કપરાડાની વાત કરવામાં આવે તો 10 ઇંચ વરસાદ થયો છે, એટલે અત્યંત ભારે વરસાદ જે થયો છે તેની આપણે વાત કરીએ. હવે નજર કરીએ કે તમે જે ઓરેન્જ કલર જોઈ રહ્યા છો ત્યાં કેટલો વરસાદ થયો છે, તો રાજકોટમાં 5.5 ઇંચ વરસાદ થયો છે, અમરેલીમાં 8 ઇંચ જેટલો વરસાદ થયો છે, અને આ સાથે બોટાદમાં 5.5 ઇંચ વરસાદ થયો છે, તો સુરતમાં 5.2 ઇંચ વરસાદ થયો છે, તાપીમાં 5 ઇંચ અને આ સાથે આહવા અને ડાંગમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે આ જે ઓરેન્જ કલર છે ત્યાં ભારે વરસાદ તો થયો છે, અતિ ભારે વરસાદ પણ થયો છે. હવે પણ નજર કરીએ કે ક્યાં ભારે વરસાદ થયો છે અને કેટલો વરસાદ થયો છે. આ જે યલો કલર તમે જોઈ રહ્યા છો કે ત્યાં ભારે વરસાદ થયો છે, જેમાં ધંધુકામાં 4 ઇંચ અને આ સાથે સાબરકાંઠામાં 3 ઇંચ, વડોદરામાં 2 ઇંચ, મહુવામાં 4 ઇંચ, ગીર સોમનાથમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો સુરતની હવે વાત કરીએ, સુરતના બારડોલીમાં ભારે વરસાદ વચ્ચે વીજ ટ્રાન્સફરમાં ભડાકા થયા છે. સિટી મોલ નજીક શોર્ટ સર્કિટના કારણે વીજ ટ્રાન્સફર સળગ્યું છે. બારડોલી નગરના મુખ્ય માર્ગ ઉપર આ ઘટના બની છે, જેમાં વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ન્યૂઝ 18 ગુજરાતી પર આપણા એક્સક્લુસિવ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના, કે જ્યાં વરસાદ વચ્ચે વીજ ડીપીમાં ભડાકા થયા છે. બારડોલીના દ્રશ્યો છે, શોર્ટ સર્કિટના કારણે વીજ ડીપીમાં આગ લાગી છે. ગઈકાલે પણ જે અવિરત વરસાદ વરસી રહ્યો હતો ત્યારે વીજ ડીપીમાં ભડાકા થયા છે. આ એક્સક્લુસિવ દ્રશ્યો જોઈ રહ્યા છો, શોર્ટ સર્કિટના કારણે વીજ ડીપીમાં આગ લાગી છે. તો બારડોલીના દ્રશ્યો કે જ્યાં વરસાદ વચ્ચે વીજ ડીપીમાં ભડાકા થયા છે, આ સાથે શોર્ટ સર્કિટના કારણે વીજ ડીપીમાં આગ લાગી છે. બારડોલીના એક્સક્લુસિવ દ્રશ્યો. હાલ રાજ્યમાં વરસાદી માહોલ છે અને દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદની પણ આગાહી છે, અને તે વચ્ચે બારડોલીમાં શોર્ટ સર્કિટના કારણે વીજ ડીપીમાં આગ લાગી છે. ગીર સોમનાથની વાત કરીએ તો જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છે. સૌથી વધુ તાલાળામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે, 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 4 જ કલાકમાં ઉનામાં 2, ગીર ગઢડામાં 1.5 અને કોડીનારમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તાલાળા ગીરમાં ધોધમાર વરસાદથી નદી નાળા બંને કાંઠે થયા છે. તો તાલાળા નજીકના બાકુલા ધણેજ ગામ પાસે આંબાખોઈ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, અને નદીના કારણે જેપર, રમણેચી, તાલાળા તરફ જવાનો રસ્તો બંધ થયો છે. રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. ગીરના જંગલમાં ભારે વરસાદ બાદ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ગીર ગઢડાના ચિખલ, કુબા, નેસના, રાવલ ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે ડેમના 4 દરવાજા 0.3 મીટર જેટલા ખોલાયા છે.
અને ડેમના દરવાજા ખોલાતા કિનારાના 19 ગામોને એલર્ટ જાહેર કરાયું છે. લગાતાર વરસાદ થઈ રહ્યો છે. ગીર સોમનાથમાં રાવલ ડેમના 4 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે. ઓનલાઈન પર સંવાદદાતા દિનેશ સોલંકી જોડાઈ ગયા છે. દિનેશ, ગીર સોમનાથમાં કેટલો વરસાદ? 4 દરવાજા પણ ડેમના ખોલાયા છે. બિલકુલ મિત્ર, ખાસ કરીને છેલ્લા 7 દિવસથી સતત અંગાધાર ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે ગીર જંગલમાં આવેલા તમામ જે ડેમો છે તેમનું ટૂલ લેવલ જાળવવા માટે થયા અને તમામ ડેમો છે તેમના દરવાજા છે તે ખોલવાની ફરજ પડી રહી છે. હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યોની અંદર પણ રાવલ ડેમ છે તેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. ગઈકાલે 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા, પરંતુ રાત્રિના સમયે જે ગીર જંગલની અંદર ભારે વરસાદ હોવાને કારણે સતત ડેમો છે તેમાં પાણીની આવક છે તે વધી રહી છે અને તેમને કારણે વધુ આજે 2 દરવાજા ખોલ્યા છે. એટલે કે કુલ 4 દરવાજા છે તે 0.30 મીટર ખોલવામાં આવ્યા છે અને જામવાળા ગીર જંગલ ખાતે આવેલો જે સિંગરવાળા ડેમ છે તેમના ઉપર પણ 3 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે. એટલે એક પ્રકારે કહી શકાય કે ગીર જંગલની અંદર જે ભારે વરસાદ પડ્યો છે તેમને કારણે ડેમો છે તેમાં પાણીનો સતત વધારો થઈ રહ્યો છે. સાથે સાથે પાણીના વધારાને કારણે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી રહી છે. તો ગીરની જે તમામ નદીઓ છે તે પણ 2 કાંઠે વહી રહી છે. મિત્તલ, બિલકુલ આભાર માહિતી બદલ. તો ગીરની તમામ નદીઓ અત્યારે 2 કાંઠે વહી રહી છે. 4 દરવાજા ડેમમાં પાણી છોડાયું છે અને આ સાથે જ ડેમના દરવાજા ખોલાતા 19 ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ, સતત વરસાદથી નદીઓ તોફાની બની. દમણગંગા, ઓરંગા, પાર અને સાથે તાન કોલકા નદીમાં પણ તોફાની પ્રભાવ વહ્યો છે. મધુબન ડેમના કેચમેન્ટમાં સતત વરસાદ થઈ રહ્યો છે. મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ ડેમમાં 25,000 ક્યુસેકથી વધારે પાણીની આવક થઈ છે. દમણગંગા નદી તોફાની થઈ છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદની હેલી યથાવત છે. મન મૂકીને મેઘરાજા આજે પણ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસી રહ્યા છે. જિલ્લાના તમામ તાલુકાઓના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે લોકમાતાઓ અત્યારે 2 કાંઠે વહી રહી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ વાપી નજીકથી પસાર થતી છે દમણગંગા નદી છે. દમણગંગા નદીના ઉપરવાસમાં બનેલા મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારની અંદર સતત વરસાદનું જોર વધી રહ્યું છે. આથી ડેમની અંદર 25,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. પરિણામે દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો નદીમાં ધસમસતો પ્રવાહ છે એ વહી રહ્યો છે. આવા જ હાલ છે જિલ્લાની અન્ય નદીઓ જેની વાત કરીએ તો ઓરંગા, પાર, કોલક અને તાન અને માન નદી પણ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. આમ જિલ્લાના નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા હોવાથી નદી નાળાઓ ઉપર બનાવવામાં આવેલા લો લેવલ કોઝવે અને નાના ચેકડેમ છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આથી વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં મળીને 60થી વધારે લો લેવલ કોઝવે પણ પાણી ફરી વળ્યું હોવાથી વાહન વ્યવહાર છે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ વલસાડની વાત કરતી હોય વલસાડના ચિપ્પડ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાયા છે. સાથે જ મોગરાવાડી ગરનાળું પણ છે પાણીથી તરબોળ છે. આથી અહીંયા આગળ સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આમ વલસાડ જિલ્લાની તમામ લોકમાતાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી હોવાથી જિલ્લામાં જે નદી કિનારાના લોકો છે તેમ લોકોને સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવ્યા છે. પરથી વાડેર, ન્યૂઝ 8 ગુજરાતી, વાપી. દક્ષિણ બાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે. ભરૂચમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 4 રસ્તા પાસે દુકાનો સુધી પાણી પહોંચ્યા છે. 4 રસ્તા પાસે દુકાનો સુધી પાણી પહોંચ્યા છે. તો ગુઠણની ઉપર સુધી જે પાણી પહોંચ્યું છે અને પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં. ભરૂચના આ એક્સક્લુસિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાયા છે. લોકોની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. 4 રસ્તા પાસે દુકાનો સુધી પાણી પહોંચ્યા છે. ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદમાં ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદની શરૂઆતમાં જ મહાનગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ સાબિત થઈ છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા જેના કારણે વાહન ચાલકોને પણ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી છે. શહેરના રૂવાપરી ટેકરી વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓ અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. ભાવનગરથી સંવાદદાતા નીતિન જોડાઈ ચુક્યા છે. નીતિન,
પ્રી મોનસૂન ની કામગીરી ની પોલ ખુલી છે, કારણ કે ઠેર ઠેર ભાવનગર માં પણ પાણી ભરાયા છે. જી ચોક્કસ, વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોનસૂન ની કામગીરીના કામો છે તે હાથ ધરવામાં આવતા હોય છે. દર વર્ષે મોંઘવારીને લઈને પણ બજેટ છે તેનું મોટું મસ્ત થતું હોય છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ આ શરૂઆતની વરસાદની સિઝનમાં જ સામે આવ્યા છે. હાલ આજે જે દ્રશ્યો સામે આવ્યા છે તે રૂવાપરી ખાતેના જે વિસ્તારના જે દ્રશ્યો છે, તે વિસ્તારમાં પંચવટી વિસ્તારનો જે ચોક છે ત્યાંના જે સ્થાનિકો અને ત્યાંની જે ફેક્ટરીઓ અને લોકોના ઘરમાં 1.5 થી 2 ફૂટ છે તે પાણી ઘૂંટણસમાં ભરાઈ ગયા છે. ત્યાં પણ નાળાનું કામ છે તે મહાનગરપાલિકા દ્વારા રિપેરિંગ કરી અને છોડી દેવામાં આવ્યું હતું, એટલે હાલ છેલ્લા એક અઠવાડિયા ત્યાં લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે. ઓવરઓલ બીજી તરફ વાત કરીએ તો પાલીતાણાનો જે શેત્રુંજી ડેમ છે તે શેત્રુંજી ડેમમાં હાલ 18 ફૂટ પાણીની આવક થઈ છે, એટલે ચોક્કસ કહી શકાય કે સૌરાષ્ટ્રનો મોટો ડેમ અને ભાવનગર માટે પીવા અને સિંચાઈ માટેની આ જીવા સમાન દૂરીનો જે ડેમ છે તેમાં અત્યારે હાલ 24% ડેમ ભરાયેલો છે. છેલ્લા 5 વર્ષમાં આ ડેમ છે 6 થી વધુ વખત ઓવરફ્લો થયો છે. બીજી તરફ નીચેની તરફ વાત કરીએ તો ઉમરાળા અને ત્યાં આજુબાજુના જે વિસ્તારનો જે કાળુભા ડેમ છે ત્યાં પણ સતત પાણીનો પ્રવાહ આવતો હોવાને કારણે આજુબાજુના 11 ગામો છે તેને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. એટલે હાલ ચોક્કસ કહી શકાય કે ઓવરઓલ ભાવનગર સહિત પંથકના તમામે તમામ જે વિસ્તારો છે ત્યાં હાલ વરસાદ છે તેની મેઘમહેર શરૂ છે, જોરદાર વરસાદનું બેટિંગ છે તે શરૂ છે. જી બિલકુલ નીતિન, આભાર માહિતી બદલ. રૂપાવરી વિસ્તારમાં અત્યારે ઘૂંટણ સમા પાણી ભરાયા છે. તો આ તરફ ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસ્યો અને ભારે વરસાદના કારણે કાળુભા ડેમમાં જળસપાટી 70% પહોંચી છે. ધોધમાર વરસાદના કારણે સતત ડેમમાં પાણીની આવક થઈ રહી છે, તેવામાં ભાવનગરના ઉમરાળા, વલ્લભીપુર, ગઢડા તાલુકાના 11 ગામોને એલર્ટ કરાયા. ગ્રામ પંચાયતના મારફતે લોકોને નદી કિનારા નજીક ન જવાની સૂચનાઓ પણ અપાઈ છે. ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વલ્લભીપુર, ચવાડી, કાનપર, પાનવી, પાટણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ખેતર પાણી પાણી થયા. ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં સતત 6 દિવસથી વરસાદ થઈ રહ્યો છે. ખાસ નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સારો વરસાદ પડતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 120.80 મીટર છે અને ડેમમાં 1250 MCM પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. જોકે ઉપરવાસમાંથી 40,270 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, એટલે પાવર હાઉસ દ્વારા 20,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. નર્મદા નદીમાં વધુ પાણી છોડવામાં આવતા ગરુડેશ્વરનો વિયર કમ કોઝવે સિઝનમાં પહેલીવાર અને પ્રથમવાર ઓવરફ્લો થયો છે. સુંદર આહલાદક નજારો પ્રવાસીઓ માણી રહ્યા છે. ચોમાસામાં છલકાતો વિયર ડેમને પ્રવાસીઓ જોતા આનંદ માણી રહ્યા છે. જ્યારે નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા અનેક નદી નાળા છલકાયા છે અને જેમાં ખાસ આ વિયર ડેમ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ છે, ત્યારે જે સ્ટેચ્યુ પાસે આવેલ વિયર ડેમ કે જે 14 મીટર ઊંચો અને 1500 મીટર લાંબો છે, ઓવરફ્લો થયા બાદ હાલાદક દ્રશ્યો સામે આવ્યા છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ધોધમાર વરસાદ વરસતા જે સરદાર સરોવર નર્મદા ડેમ છે જેના ઉપરવાસમાં એટલે કે જે મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ થતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. આ નવા નીરને કારણે નદી નારા તો છલકાય છે, પરંતુ ખાસ ગરડેશ્વર પાસે આવેલ જે વિયર કમ કોઝવે જે ડેમ છે એ ડેમ પર ઓવરફ્લો થઈ ચૂક્યો છે. તમે આહલાદક દ્રશ્ય જે News 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ જોઈ શકો છો કે જે આ દ્રશ્ય છે જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટ્યા છે. પ્રવાસી પણ જે નજારો જોઈ અને ખુશ થાય છે, એમની સાથે આપણે વાત કરીએ. આ જોઈને અમે ખૂબ જ ઉનાળા પછી પહેલી વખત આ રીતે દ્રશ્ય જોઈએ છીએ. ખૂબ જ આનંદ આવે છે અને અમે ખૂબ જ મજા કરીએ છીએ. એકદમ સરસ આનંદ થયો, ખૂબ જ આનંદ થયો છે અને ખૂબ જ દિલથી પ્રસન્નતા થઈ છે. કારણ કે આ સિઝનમાં ઉનાળાની ગરમી પછી જે વાતાવરણ અત્યારે જે છે એકદમ આહલાદક છે. જે વિયરકમ કોઝવે જે ડેમ છે એ ડેમને ઓવરફ્લો જોતા
પ્રવાસીઓ પણ આનંદમાં આવ્યા. ત્યારે કહી શકાય કે છેલ્લા 5 દિવસથી ભરપૂર જે નર્મદા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, મધ્યપ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે, મહારાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે, જેને કારણે નદી નાળા તો છલકાયા છે પરંતુ સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ નવા નીરની આવકને કારણે 120 ઉપર જે સપાટી જતા હાલ જે નર્મદા ડેમમાંથી જે પાવર હાઉસ શરૂ કરવામાં આવે છે, જેને કારણે જ આજે વિયર ડેમ જે છે નર્મદા નદીના નદી કિનારે જે આવેલા જે વિયર ડેમો છે જે ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નદીનાળા બંને કાંઠે વહેતા થયા. લો લેવલ કોઝવે અને ચેકડેમ પણ ઓવરફ્લો થયા. લાવલી નદીના ચેકડેમ પર પાણી વહેતા થયા. કાકડકુવા અને સડક ફળિયામાં પણ વધુ વરસાદના કારણે એક કુવો જમીનમાં ધસી ગયો હતો. ધોધમાર વરસાદ બાદ વલસાડ શહેરના રસ્તા પર પાણી ભરાયા. સતત વરસી રહેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રાજકોટના જેતપુર પંથકમાં ધોધમાર વરસાદ. જેતપુર નજીકનો સુરવો ડેમ ઓવરફ્લો થયો. ડેમનું જળસ્તર વધતા ડેમમાંથી છોડાયું પાણી. ડેમના નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. જેતપુર પંથકમાં ધોધમાર વરસાદથી ખેરસરા ગામની નદીમાં ઘોડાપુરની સ્થિતિ. વાડસરા જવાના રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાયો. નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિના પગલે રસ્તો બંધ કરાયો. ધોરાજીના ભાદરબે ડેમના 6 દરવાજા 3.5 ફૂટ સુધી ખોલાયા. ડેમમાંથી 38,674 ક્યુસેક પાણી છોડાતા નદીપટના ગામોને એલર્ટ કરાયા. કાંઠા વિસ્તારોને પણ તંત્રએ સાવચેત કર્યા. ધોરાજીના નાની પરબડી ગામે ધોધમાર વરસાદ પડ્યો. નદીઓમાં નવા નીર આવતા ફુલચર નદી બંને કાંઠે વહેતી થઈ. ગ્રામ્ય પંથકના કોઝવે નદીના પાણીમાં ગરકાવ થતા અવરજવર બંધ થઈ. મોરબીમાં ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળાઓમાં નવા નીર. સુપ્રસિદ્ધ તીર્થધામ ખોડિયાલ ધામ માટેલમાં આવેલ માટેલીઓ ધરો ઓવરફ્લો થયો. ઉપરવાસમાં વરસાદથી માટેલના ધરામાં આવ્યા નવા નીર. અમરેલીમાં દામનગરના ઠાસા રોડ પરનો વિડિયો સામે આવ્યો. પાણીના પ્રવાહની વચ્ચે પસાર થતા બાઇક સાથે 2 યુવાનો તણાયા. જોકે યુવકનો થયો આબાદ બચાવ. વિડિયો ગઈકાલનો હોવાનું છે અનુમાન. અમરેલીના ટીંબી ગામની રૂપેણી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ચૌત્રા ગામની રાયડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ. ધોધમાર વરસાદથી નદીઓ બની ગાંડીતૂર. ટીંબી ગામની રૂપેણી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. પાણીના પ્રવાહમાંથી લોકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા. તો તંત્રના અધિકારીઓ ન હોવાથી કોઝવે પર હજી પણ અવરજવર ચાલુ. અમરેલીમાં વડિયાના સૂર્યપ્રતાપગઢ ગામે મુશળધાર વરસાદ. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં બંને કાંઠે વહી. સૂર્યપ્રતાપગઢ ગામ આસપાસના ચેકડેમો છલકાતા ખેડૂતોને ફાયદો. ભાવનગર જિલ્લાના ગારિયાધાનના ભમરિયા ગામની નદીમાં ઘોડાપુર. એક પરિવારના 4 સભ્યો નદીના પ્રવાહમાં ફસાયા. 4 લોકો માટે જેસીબી બન્યું દેવદૂત. 4 લોકોને સલામત બહાર કઢાયા. કચ્છના અંજારના મૂળવદરમાં ધસમસતા પાણીમાં લોકો ફસાયા. મૂળવદર પાસે બોલેરો નદીની વચ્ચોવચ બંધ પડી જતા 9 લોકોના જીવ જોખમમાં મુકાયા. ફસાયેલા લોકોનું ટ્રકની મદદથી રેસ્ક્યુ કરાયું. નવસારીના મંદિર ગામે ગરનાળામાં કાર ડૂબી. ફાયર વિભાગે ફસાયેલા 4 લોકોનું કર્યું રેસ્ક્યુ. ફરાયેલ પાણીમાંથી કાર નીકળવા જતા યુવાનો ફસાયા. ગીર સોમનાથમાં ભારે વરસાદથી કોડીનારની સોમત નદીમાં પૂર. ગીરમાંથી પસાર થતી નદીઓ બની તોફાની. નદી देखो अभी लाइक कल देखा जाए हैवीएस्ट 25 सेंटीमीटर हो चुका है. 30 सेंटीमीटर 40 सेंटीमीटर के आसपास हो चुका है जूनागढ़ में. और गुजरात में वलसा साउथ गुजरात में 25 सेंटीमीटर हो चुका है कल. एकदम आज के लिए रहेगा और कल के लिए आज के लिए एक्सट्रीमली एक्सपेक्ट कर रहे हैं जिसमें साउथ गुजरात एक्सट्रीम साउथ गुजरात एंड सौराष्ट्र में. एंड कल से हैवी होगा एंड डे 3 से आज में 9 वार्निंग है. कोई सिस्टम जब फिशमैन वार्निंग रहेगा डे 1 डे 2 डे 3 तक वो गुजरात कोस्ट के लिए फिर 1 के लिए बिकॉज क्वाली वेदर रहेगा ऑफ कोस्ट में. मीन स्पीड देखो 30 नॉट्स तक जा सकते हैं गस्टिंग में. वही हम एक्सपेक्ट करेंगे. थैंक यू सर. ऑफशोर ट्रॉफ ऑफ ऑफशोर ऑफशोर का एक साइज है 3.5 साइज सर्कुलेशन 3.5 सर. मिड से साउथ गुजरात है बेसिकली. आज वाइड स्प्रेड होगा. दोनों आज है सार्वत्रिक वाइड स्प्रेड है.
और आज के लिए एक्सट्रीमली है वो साउथ गुजरात कौन कौन सी जगह एक्सट्रीमली हैवी है अमरेली जूनागढ़ में आज ना हाँ अमरेली जूनागढ़ और वलसाड नवसारी दमन अमरेली और वलसाड दमन तो वलसाड जिल्लामां वहेली सवारथी ज वरसादी माहोल छे सतत वरसादथी अनेक स्थळोए पाणी भराया छे शहेरना मिशन कॉलोनीमां रूबी एपार्टमेंटना घरोमां पाणी भराया छे घूटण सुधीना पाणी भराता स्थानिकोने मुश्केली पड़ी रही छे घरोनी अंदर पाणी भराता घर वखरीनो सामान पण तणायो छे एक्सक्लूसिव दृश्य वलसाडना के ज्यां हजु पण भारे वरसादनी जे आगाही करवामां आवी अने हाल अत्यारे जे वरसाद थयो छे घरोनी अंदर पण पाणी भराया छे घर वखरी ने नुकसान पहुंचू छे वाली सवार थी ગરકાવ થઈ ગયો છે અહીંયા રહેતા સ્થાનિક લોકોને જો અહીંથી પસાર થવું હોય તો આ પાણીમાંથી જ પસાર થવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સતત દક્ષિણ ગુજરાતનું વલસાડ છે વલસાડમાં છેલ્લા 3 દિવસથી ભારે મેઘખાંગા થયા છે આમ તો ગુજરાતમાં વલસાડ અને ધરમપુર કપરાડા છે દક્ષિણ ગુજરાતનું ચેરાપુંજી કહી શકાય કે સતત અહીંયા વરસાદ પડતો હોય છે અહીંયા વરસાદ ઇંચોમાં પડતો એટલે કે 8 ઇંચ 10 ઇંચ 12 ઇંચ 15 ઇંચ વરસાદ વરસતો હોય છે ગત વર્ષે બી વલસાડની કહી શકાય કે અહીંયા રેલ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું રેસ્ક્યુ ટીમો બોલાવી પડતી એનડીઆરએફની ટીમોને મોકલવામાં આવી હતી ત્યારે ફરી એક વખત આ વલસાડ જિલ્લામાં પાણી ભરાવાના સોસાયટીઓમાં શરૂઆત થઈ ચૂકી છે દ્રશ્ય જોઈ શકાય છે કે રૂબી સોસાયટી છે સોરી મિશન સોસાયટી છે મિશન સોસાયટીના ઘરોમાં પાણી ભરાવા માંડ્યા છે ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે ત્યારે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે સામે દેખાય છે ઘર કે ઘરની અંદર પાણી પ્રવેશી ચૂક્યા છે ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે માત્ર હજુ તો અમુક સોસાયટીઓમાં પાણી ભરાયા છે ધીરે ધીરે આ પાણીનું સ્તર વધી રહ્યું છે કારણ કે જે રીતે વલસાડ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને ધરમપુર કપરાડામાં પડી રહેલો વરસાદનું પાણી પણ સીધું અહીંયા આવી રહ્યું છે ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે લોકો આ પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે આપણે ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરીશું ઘરમાં રહેતા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે 2 થી 2.5 ફૂટ જેટલા પાણી ભરાયા છે ત્યારે ચોક્કસ કહી શકાય કે કયા પ્રકારની પરિસ્થિતિ છે જોઈ શકાય છે કે ઘરમાં બેઠેલા લોકો ઘરની અંદર પાણી છે અને સતત પાણી વચ્ચે લોકોને રહેવું મજબૂર થવું પડ્યું છે ત્યારે ઘર માલિક છે આપણે સીધા એમની સાથે વાત કરીશું શું નામ છે આપનું અને ક્યારથી અહીંયા પાણી છે આ છેલ્લા 4-5 વર્ષથી આ સ્થિતિથી અમે ભોગી રહ્યા છીએ ને અમે કલેક્ટરમાં બી રજૂઆત કરી ગાંધીનગરથી માંડીને સુરત બી બટેરી નગરપાલિકાનો છે પણ નગરપાલિકાવાળા અહીંયા આવીને ટોટાને આ સુમુખ બિલ્ડર બાજુમાં દિવાલ બનાવી ત્યારથી આ પરિસ્થિતિ બાકી પહેલાં જરાક બી પાણી હતું નહીં અહીંયા અત્યારે અહીંયા પાણી ક્યારે આજે સવારે પાણી કાલ રાતથી અહીંયા પાણી હજુ આટલું બધું ઘૂંટણ સમાનનું પાણી ભરાઈ ગયું ને ભયંકર રોગચાળો ફાટવાની સંભાવના રહી છે અહીંયા સ્કૂલના પોયરાઓ બને તેને બી ઉચકીને લઈ જવાનું બધે મગજમારી પડતી છે સમાચારોમાં હાલ બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર.